ભારતીય જનતા પાર્ટી આદિવાસીની હિતે જ શું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર, આદિવાસીના કામો થયા છે, અધિકારીને અધિકાર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી. અરે આદિવાસીના એ હિતે જ શું હોય, અરવિંદ કેજરીવાલ કે માન કે અશ્વિદાન ગઢવી, તો હું એમને પૂછું છું જાતિ અંગેના પ્રમાણપત્રો માટે બીજા પાસે કેમ બોલાય, જાતે બોલવું જોઈએ. ઈશ્વદાન ગઢવી બોલવું જોઈએ કે જાતિ અંગેના પ્રમાણપત્રોનો જે રાજ્ય સરકારે જે નિયમ બનાવે, કાયદો બને, તાત્કાલિક અમલ કરો, એવું સ્ટેટમેન્ટ ઈશ્વદાન ગઢવીનો હોવું જોઈએ કે કેજરીવાલનો હોવું જોઈએ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને માર મારવા અને એક રાઉન્ડ હવામાં ગોળીબાર બાબતે ગત તારીખ 3 નવેમ્બરના રોજ ડેડિયાપાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં ચૈતર વસાવાના વકીલ દ્વારા નર્મદા જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીને નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. હાલ ચૈતર વસાવા અને તેમની પત્નીને જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે આજરોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરાથી હેલિકોપ્ટર મારફતે નર્મદા જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓનો કાફલો રાજપીપળા જેલ ખાતે આપના ધારાસભ્ય ચેતર વસાવાને મળવા પહોંચ્યો હતો. આ તરફ આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચેતર વસાવાનો પરિવાર પણ જેલ પહોંચ્યો હતો. ત્યારે નર્મદા પોલીસ દ્વારા જેલ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અભી હમ ઉનસે મિલ કે આ રહે હૈ ચેતર વસાવા જી સે, શકુંતલા બહેન સે ભી મિલે હમ લોગ, દોનો ઠીક હૈ, સ્વસ્થ હૈ, હોસલે બુલંદ હૈ, લડેંગે, સંઘર્ષ કરેંગે. और सर अंत पंथ में बीजेपी को गुजरात से उखाड़ के फेंकना है और जनता उखाड़ के फेंकेगी. हम लोग तो बहुत छोटे, एक मिनट बात करनी. चैतर वसावा का कसूर क्या था? चैतर वसावा जनता के लिए लड़ते हैं. जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी एफआईआर करते हैं तो चैतर वसावा उनके लिए लड़ते हैं. जब उनकी किसानों की जमीनें छीन ली जाती है तो चैतर वसावा उनके लिए लड़ते हैं. चैतर वसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं. तो જનતા કે મુદ્દે ઉઠા રહે થે જિસકી વજહ સે ઉનકો જેલ મે ડાલા ગયા. આજે અમે રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે. દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવંત સાહેબ, બંને સીએમ ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા. આજે અમે મુલાકાત માટે ગયા. ચૈતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું. સરે જેલમાં કઈ રીતનું છે, બધું સારી રીતે છે, કોઈ પ્રોબ્લેમ નથી ને, તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે એવી રીતે નામ જાહેરાત કરી, એ રીતે અમારી બધી વાતચીત થઈ. તો બીજી તરફ ગત રોજ ભરૂચના નેત્રંગ ખાતેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર સભાને સંબોધતા ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાની આપના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી. ત્યારે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હવે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટીના લોકો પોતાના ફાયદા અને ઉમેદવારના નામની જાહેરાતોને લઈને ઉત્સાહી હોય છે, તે સ્વાભાવિક વાત છે. આ પાર્ટી ચૈતર વસાવાનું નામ જાહેર કરે કે કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે, એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો હોવાની સાંસદ મનસુખ વસાવાએ વાત કરી હતી. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પણ સાંસદે શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે જે રીતે પંજાબ અને હરિયાણામાં આપ પાર્ટીને જીત મળી છે તેવી રીતે ગુજરાતમાં આપ નહીં આવી શકે તેવો વહેમ કેજરીવાલે પોતાના મનમાંથી કાઢી નાખવો પડશે. રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં, તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે. પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાની. કારણ કે ભરૂચ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચોથી માંડીને બધા જ અમારા છે અને તેમાં રાજ્ય સરકારના, ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થઈ અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જંપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે. જ્યારે આપવાળાની વિચારધારા તો કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી. આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીવત જેવા છે. ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે. હવે કેજરીવાલને શું છે,
પંજાબ ને હરિયાણામાં જે પંજાબ ને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે, પણ એ એમને આ વેમ છે, આ ગુજરાત છે, ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી. જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને એ ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્ત્વનો ફાળો હતો. એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય, પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે. કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોયકો હોય આપના નેતા હોય અને ચૈતર વસાવા હોય એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે.